हेलो, गुड मॉर्निंग माय डियर स्टूडेंट, हाउ आर यू? वेलकम बैक इन योर गुजराती क्लास। बेटा, आपणे कया देशमां रहीए छीए? आपणा देशनुं नाम शुं छे? भारत। भारतमां कई कई जातिना लोको रहे छे खबर छे तमने? भारतमां विविध जातिना लोको रहे छे, जुदी जुदी जातिना लोको रहे छे। जेम के अहींया बताव्युं छे आपणने, हिंदू आ छे, हिंदू, मुस्लिम, शीख, ईसाई, आवी रीतना जुदी जुदी जातिना लोको हळी मळीने रहे छे। पछी अहींया आगळना ફોટોમાં જોઈએ આપણા દેશના પ્રતીકો। આ મોર, મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે, હે ને? મોર આપણું શું છે? રાષ્ટ્રીય પક્ષી। કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે। આ રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે। રાષ્ટ્રીય ફળ કેરી। આવી રીતના જ આ આપણું રાષ્ટ્રધ્વજ છે। ઓકે, તો તમને ખ્યાલ આવ્યો હશે કે મેમ કંઈક આપણા દેશ વિશે સમજાવવાના છે। હવે આગળના ફોટોમાં આપણે જોઈશું, આમાં જો જુદી જુદી જાતિના લોકો પોતાનું પહેરવેશ, જેમનું જે જે સ્ટેટનું, જે જે રાજ્યનું પહેરવેશ હોય છે એ પહેરવેશ પહેર્યું છે, અને એ જુદી જુદી જાતિના લોકો છે। જો આ ગુજરાતી છે, આ કાશ્મીરી છે, આ પંજાબી છે, પછી આપણે નીચે જોઈએ, અહીંયા જો આ સાઉથ ઇન્ડિયન છે, પછી આ યુપીના છે, ને આ બેંગોલી છે। ઓકે, આવી રીતના જુદી જુદા જુદા ધર્મના લોકો, જુદા જુદા રાજ્યના લોકો એકબીજાના તહેવારો હળી મળીને મનાવે છે। આપણે આપણા દેશમાં જુદી જુદી જાતિના લોકો હોવા છતાં આપણે બધાના તહેવારો હળી મળીને ઉજવીએ છીએ। જો અહીંયા હોળી આપણે ઉજવી રહ્યા છીએ, પછી અહીંયા ગણપતિ છે, અને અહીંયા રક્ષાબંધન છે। આવી રીતના જ આગળના તહેવારો જોઈએ, જો અહીંયા ઈદ છે, પછી અહીંયા ક્રિસમસ છે, અહીંયા દુર્ગા પૂજા છે, ગણપતિ છે। આવી રીતના જો આપણા દેશમાં જુદી જુદી જાતિના લોકો હોવા છતાં આપણે બધાના તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ। જો અહીંયા દિવાળી ઉજવવામાં આવે છે, પછી અહીંયા હોળી, અને પછી અહીંયા નીચે આપણે જોઈશું તો અહીંયા છે ક્રિસમસ। તો આપણે આપણા દેશમાં બધા લોકો હળી મળીને રહે છે, અને બધા તહેવારો હળી મળીને ઉજવે છે। તો આ ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે કે આજે હું તમને કાવ્યસાર મારો દેશ એ સમજાવવાની છું। જો મારો દેશ, ઓકે, તો સૌથી પહેલાં આ કાવ્યની એક આપણે નાનો એવો વિડીયો જોઈશું, પછી હું તમને એક એક લાઇનની સમજૂતી આપીશ। ઓકે બેટા, તો જોવો આ વિડીયો। મારો દેશ, કાવ્ય। દુનિયામાં ન્યારો મારો દેશ, સૌથી પ્યારો મારો દેશ, વિવિધ ધર્મો અને જાતિના લોકો રહે સહુ સંપીને, એવો મારો સૌથી વાલો દેશ, દુનિયામાં ન્યારો મારો દેશ, વિવિધ તહેવારો અને ઉત્સવો ઉજવાય જ્યાં, એવો પ્રાણ પ્યારો મારો દેશ, દુનિયામાં ન્યારો મારો દેશ, વિવિધ ભાષાઓ અને બોલીઓ પણ સહુની સાથે મળીને ચાલનારો સૌથી ન્યારો મારો દેશ, દુનિયામાં ન્યારો મારો દેશ, સૌથી મહાન ભારત। ઓકે બેટા, તમે વિડીયો જોયું આ કાવ્યનો, તો હવે હું એક એક લાઇનની સમજૂતી આપું છું। કાવ્યસાર મારો દેશ, મારો દેશ એટલે ભારત દેશ, દુનિયામાં ન્યારો મારો દેશ, સૌથી પ્યારો મારો દેશ। આપણા દેશના વિશે કહેવામાં આવ્યું છે કે દુનિયામાં જેટલા બી દેશ છે એ બધા કરતાં સૌથી પ્યારો અને સૌથી જુદો એ આપણો ભારત દેશ છે।
કેમ સૌથી જુદો અને સૌથી પ્યારો છે એ આપણને આગળની લાઈનમાં જાણવા મળશે. વિવિધ ધર્મો અને જાતિના લોકો રહે સહુ સંપીને, એવો મારો સૌથી વહાલો દેશ દુનિયામાં ન્યારો દેશ. આપણા દેશમાં વિવિધ ધર્મોના, વિવિધ જાતિના લોકો રહે છે, એ બધા હળીમળીને સંપીને રહે છે, ક્યારે પણ ઝઘડતા નથી, હંમેશા એકબીજાની મદદ કરે છે અને એકબીજાના કામમાં ઊભા રહે છે. એટલે આપણા દેશને સૌથી ન્યારો અને સૌથી પ્યારો દેશ કહેવામાં આવ્યો છે. ન્યારોનો મતલબ થાય છે બેટા સૌથી જુદું. ઓકે, તો હવે આગળ આપણે જોઈશું. વિવિધ તહેવારો અને ઉત્સવો ઉજવાય જ્યાં, એવો પ્રાણ પ્યારો મારો દેશ. આપણો દેશ એક એવો છે જ્યાં સૌથી વધારે તહેવાર ઉજવાય છે. આપણા દેશમાં બધા ધર્મના લોકો છે, જુદા જુદા ધર્મના લોકો છે, એ બધાના તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમ કે જો જન્માષ્ટમી, ક્રિસમસ, ઈદ, ગણેશ ચતુર્થી, રક્ષાબંધન, દિવાળી, હોળી, આ બધા તહેવારો આપણે બધા જાતિના લોકો હળીમળીને એકબીજાના સાથે આપણે ઉજવીએ છીએ. તેથી જ આપણા દેશને સૌથી ન્યારો અને પ્યારો દેશ કહેવામાં આવ્યું છે. વિવિધ ભાષાઓ અને બોલીઓ પણ સહુની સાથે મળીને ચાલનારો મારો દેશ, સૌથી ન્યારો મારો દેશ. શું કહ્યું છે? એક આપણો ભારત દેશ એક એવું છે જ્યાં સૌથી વધારે ભાષા બોલીઓ બોલવામાં આવે છે. બધાની ભાષા જુદી જુદી છે, છતાં પણ એ ભાષાની અંદર મીઠાસ હોય છે અને બધા હળીમળીને અને એક સાથે ચાલે છે, એક સાથે રહે છે, એવો આપણો દેશ છે. તેથી જ કહે છે કે દુનિયામાં ન્યારો મારો દેશ, એટલે કે દુનિયામાં સૌથી જુદું એ મારો દેશ છે. આપણા દેશમાં લોકો એકબીજાના તહેવારો મનાવે છે અને એકબીજાના દુઃખમાં ઊભા રહે છે, એકબીજાના કામ પડે તો એ કામ કરાવે છે. તેથી આપણા દેશમાં દેશનો જેમ કોઈ બીજો દેશ નથી, આપણા દેશની સરખામણીમાં કોઈ પણ દુનિયામાં કોઈ પણ દેશ નથી. તેથી કહેવામાં આવ્યું છે સૌથી મહાન ભારત દેશ મારો, સૌથી પ્યારો ભારત દેશ મારો. એટલે આપણો ભારત દેશ જે છે બધા દેશ કરતાં સૌથી પ્યારો છે અને સૌથી ન્યારો છે. ઓકે બેટા, અહીંયા સમજમાં આવી ગયું હશે તમને આ પાઠ, આ કાવ્યના કાવ્યમાં શું સમજાવ્યું છે કે આપણા દેશ વિશે સમજાવવામાં આવ્યું છે. ઓકે, તો ચલો આ વિડીયો જોઈને તમે સમજવાની અને વાંચવાની કોશિશ કરજો. બાય, ટેક કેર.